विद्यार्थी मित्रों, धोरण 11 गुजराती विषय प्रेमानंद रचित सुदामा चरित्र जेनो प्रकार छे आख्यान खंड, तेना विषे पार्ट 2 नी माहिती मेळवशुं आपणे। विद्यार्थी मित्रों, अगाउना भाग में आपणे सुदामा विषे थोड़ी घणी माहिती मेळवी चूक्या छीए। सुदामा पोतानी जे काई पण परिस्थिति छे एना कारणों एमना पत्नी सुशीला ने जणावे छे। तेनी सामे सुशीला सुदामा ने विनंती करे छे, आजीजी करे छे अने कारणोंना जवाब आपे छे। हे हवे आपणे पार्ट 2 मां समझशुं। हरि प्रसाद लीधो नहीं सुन सुंदरी रे। अहीं सुदामा फरी पाछा कहे छे कि हरि प्रसाद लीधो ज नथी, एटले के जे कई भगवान ने आपणे नैवेद्य धरावीए छीए एना पछी आपणने ए नैवेद्य प्रसाद रूपे मळे छे। हुतशेष न कीधो आहार केली कोणे करी रे। हुतशेष एटले आपणे प्रभुने जे काय भोग धरावीए छीए ए एना पछी ए जे भोग वधे छे ए कदी लीधो ज नथी, आपणे कदी एनो आहार कर्यो ज नथी, तो आपणे क्यांथी अन्न पामीए। आ उदर पापे भर्या सुण सुंदरी रे। उदर एटले के पेट। अहीं सुदामा कहे छे कि आपणे आपणा पेटमां केटला पापो भर्या छे, जाणતા અજાણતામાં કોણ જાણે કેટલા લોકોનું આપણાથી પાપ થઈ ગયું હશે। છૂટિયા પશુનો અવતાર ઘેલી કોણે કરી રે। તો એટલો તો આભાર માન પ્રભુનો કે આપણને પશુનો અવતાર નથી મળ્યો। આટલા પાપ કર્યા છતાં પ્રભુએ આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે। આપણે પેટે કેટલા પાપ કર્યા છે, આપણે પશુના અવતારમાંથી છૂટ્યા છીએ, માટે તું આ ગાંડી વાત ના કર, તું સાંભળ મારી વાત। સંતોષ અમૃત ચાકીએ સુણ સુંદરી રે। સંતોષ એટલે સેટિસ્ફેક્શન, કે જીવનમાં હંમેશા આપણે જેટલો સંતોષ રાખશું। અમૃત એટલે મૃત્યુ પામનાર વ્યક્તિને જે પણ જળ જીવંત કરે છે। કહેવાનો મતલબ એમ છે કે સંતોષ એ એક એવો અમૃત છે જે આપણને જીવન બક્ષે છે, જીવન જીવવાનો સાચો રાહ બતાવે છે, રસ્તો બતાવે છે। આપણે કોઈ પણ બાબતમાં જો આપણે સંતોષ રાખીશું નહીં કે ના હું મને જેટલું મળે છે એનાથી મને સંતોષ છે એવું રાખીએ, તો એ સેટિસ્ફેક્શન આપણે રાખવું પડે। અહીં એ જ વસ્તુ સુદામા પોતાની પત્નીને સમજાવે છે કે તું જે પરિસ્થિતિ છે એમાં તું સંતોષ માન, તું હરિચરણ એટલે કે તારું મન તું સોંપી દે, તું પ્રભુને તારું મન સોંપી દે, અર્પણ કરી દે, આપણે પ્રભુ શરણમાં મન પોરવીએ, સંતોષ રાખીએ, તું ઘેલી ના થા। ભક્તિએ નવનિધિ પામશે, ભક્તિએ નવનિધિ પામશે સુણ સુંદરી રે। અહીં કહે છે કે ભક્તિમાં નવનિધિ એટલે સર્વ પ્રકારની સમૃદ્ધિ પામીશું। જો આપણે ભગવાનમાં આપણું મન પોરવી દેશું તો આપણે બધા જ પ્રકારની સમૃદ્ધિ પામીશું। સુંદરી તું સાંભળ, ધરો ધીર તને સ્ત્રીજન ઘેલી કોણે કરી રે। સુંદરી તને સ્ત્રીજન એટલે કે ધીરત રાખ, તું ધીરજ રાખ, તું સંતોષ માન, જે પરિસ્થિતિ છે જે આપણને મળ્યું છે એનાથી સંતોષ રાખવાથી, ભગવાનની ભક્તિ કરવાથી આપણને સર્વ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થશે। આગળની પંક્તિમાં જોયું કે સુદામા સમજાવે છે એમની પત્નીને કે ક્યારે આપણે કોઈને દાન ધર્મ કર્યું નથી, ક્યારે કોઈ બ્રાહ્મણોને ભોજન નથી કર્યું, ક્યારે એકાદશીનું વ્રત નથી કર્યું। આપણા કર્મોમાં જે લખાયું છે આપણને મળવાનું જ છે, આ બધા આપણા કર્મોના ફળ છે એમની પત્નીને સમજાવે છે। અને ત્યારે એમની પત્ની આંખોમાં આંસુ ભરીને એમના પ્રશ્નનો સમાજનો જવાબ આપે છે। જોઈએ આપણે। આંખ ભરી અબળા કહે ઋષિ રાયજી રે। અહીંયા ઋષિ રાયજીએ સુદામાને સંબોધીને વાપરવામાં આવ્યું છે કે આંખ ભરી અબળા એટલે આંખોમાં આંસુ ભરીને સુદામાની પત્નીજી કહે છે કે હે સુદામા, મારું મન જડ થઈ ગયું છે, મારું જડ થયું છે મન, લાગુ પાઈજી રે, મારું મન લાગણી વગરનું થઈ ગયું છે, હવે હું કશું જ સમજવા નથી માંગતી, મને કશું જ સમજાતું નથી, હવે હું તમને પગે લાગુ છું, તમે મારા ભૂખ્યા બાળકો માટે અન્ન લઈને આવો, અન્ન એટલે ખોરાક, એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે, રૂએ બાળક લાવો અન્ન લાગુ પાઈજી રે, તમે આ બધી જે જ્ઞાનની વાતો કરો છો એ મને હવે સમજમાં નથી આવતી, મારે કશું જ સમજવું નથી, મને મારા આ ભૂખ્યા બાળક જે ભોજન માટે રડે છે એના માટે હું તમને પગે લાગું છું, તમે એમના માટે ભોજન લાવી આપો। કોને અન્ન વિના ચાલે નહીં ઋષિ રાયજી રે, મોટા જોગેશ્વર હરિભક્ત લાગુ પાઈજી રે,
સુદામાની પત્ની સુદામાને કહે છે કે તમે જ મને કહો, કોને અન્ન વિના ચાલે? કોઈને અન્ન વિના ના ચાલે, ખોરાક વિના, ભોજન વિના કોઈને ના ચાલે. તમે ભલેને મોટા જોગેશ્વર હોય, એટલે કે શિવ અને વિષ્ણુના હરિભક્ત મોટા ભક્ત હોય, પણ હું તમને પગે લાગું છું. અન્ન વિન ભજન સૂજે નહીં ઋષિ રાયજી રે, જીવે અન્ને આખું જગત લાગુ પાયજી રે. અન્ન વિના ભજન પણ નથી સૂજતું, ભજન પણ ભૂખ્યા પેટે નથી થઈ શકતું ઋષિરાયજી. આખું જગત ભોજન માટે, આહાર માટે જ જીવે છે. સવારથી સાંજ સુધી લઈને મનુષ્ય જે કામની પાછળ ભાગે છે, જે કામ કરે છે, એ પોતાના ભોજન અને એટલે કે આહાર માટે જ કરે છે. હું તમને પગે લાગું છું, તમે મારી વાત સાંભળો. શિવે અન્નપૂર્ણા ઘેર રાખ્યા ઋષિરાયજી રે, રવિએ રાખ્યું અક્ષય પાત્ર લાગુ પાયજી રે. કે જે શિવ એટલે શંકર મોટા ભગવાન છે, એમણે પણ અન્નપૂર્ણા ઘેર રાખ્યા છે. અન્નપૂર્ણા એટલે અન્ન પૂરું પાડનારી દેવી, જે અન્ન પૂરું પાડે છે, જે ભોજન પૂરું પાડે છે. શિવે પણ એમને એમના ઘરે રાખ્યા છે. રવિએ રાખ્યું અક્ષય પાત્ર, રવિ એટલે સૂર્ય, સૂર્યએ પણ એમને એમની પાસે અક્ષય પાત્ર રાખ્યું છે. અક્ષય પાત્ર એટલે વિદ્યાર્થી મિત્રો, જેમાંથી વસ્તુ ખૂટે જ નહીં, ખોરાક ખૂટે જ નહીં, એવું એમણે એમની પાસે રાખ્યું છે. તો હું પણ તમને વિનંતી કરું છું, પગે લાગું છું. ઋષિ સેવે કામ ધેનુને ઋષિ રાયજી રે, તો આપણે તે કોણ માત્ર લાગુ પાયજી રે. ઋષિ જેવા ઋષિ મુનિઓ પણ કામધેનુની સેવા કરે છે. કામધેનુ એટલે મનોકામના પૂરી કરનારી એક કાલ્પિક ગાય, જેનાથી મનોકામના પૂરી થાય છે, પુરુષાર્થ કરવો પડે છે, જેની સેવા કરવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે, ગાયને માતા ગણવામાં આવી છે. ગાયને પૂજા કરીને તો ઋષિ મુનિઓ પણ તેની પૂજા કરે છે. તો આપણે તો કોણ છીએ? આપણે તો માત્ર મનુષ્ય છીએ. લાગુ હું તમને પગે લાગું છું. આગળ જોઈએ. સુર સેવે કલ્પ વૃક્ષને ઋષિ રાયજી રે, મન વાંછિત પામે આહાર લાગુ પાયજી રે. કે છે કે સુર સેવે એટલે કે છે કે દેવો પણ કલ્પવૃક્ષની સેવા કરે છે. ઋષિ રાયજી, સુર એટલે કે દેવ, દેવ પણ વૃક્ષોની, કલ્પવૃક્ષ એટલે કે સ્વર્ગનું એક એવું કાલ્પનિક ઝાડ કે જેની નીચે બેસીને કોઈ પણ સંકલ્પ કરીએ છીએ, કોઈ પણ વસ્તુની મનોકામના કરીએ છીએ કે ઈચ્છા ધારીએ છીએ મનમાં, તો એ આપણને પ્રાપ્ત થાય છે. કહે છે કે દેવો પણ કલ્પવૃક્ષને રાખે છે. મન વાંછિત પામે આહાર, કે આ બધા લોકો પોતાની સાથે એવી એવી વસ્તુ રાખે છે કે જે મનથી ઈચ્છેલું, મન વાંછિત એટલે કે મનથી ઈચ્છેલું. કહે છે કે હે ઋષિરાય, હે ઋષિરાયજી, આ બધા જ લોકો પોતપોતાની રીતે મનગમતો ઈચ્છિત ભોજન પામી શકે છે. ધર્મપ્રાણ અન્ન વિના નહીં ઋષિરાયજી રે, ઊભો અન્નરે સકળ સંસાર લાગુ પાયજી રે. કહે છે કે આખો સંસાર ધર્મ અને પ્રાણ વિના નથી ચાલતો, તો એ ધર્મ અને પ્રાણને પણ ભોજનની જરૂર પડે છે. ભોજન વિના ધર્મ નથી ટકતો કે પ્રાણ પણ નથી રહેતા. ઋષિરાયજી, સકળ સંસાર, અન્ય દરેક વસ્તુઓ ભોજનથી જ શક્ય છે, ભોજનથી જ એ ટક્યો રહે છે. હે ઋષિરાયજી, ભોજન એ આખા સંસારનો આધાર છે. હું તમને પગે લાગું છું, તમે જાઓ. ફેરાનું ફળ જાસે નહીં ઋષિરાયજી રે, જઈ જાચો કૃષ્ણ બળદેવ લાગુ પાયજી રે. કહે છે કે તમારું ફેરાનું ફળ વ્યર્થ નહીં જાય, એટલે નકામું નહીં જાય, તમારો પ્રયત્ન નિષ્ફળ નહીં જાય. તમે જાઓ તમારા મિત્ર પાસે, તમારા સખા પાસે, જે જાચો કૃષ્ણ બળદેવ, જાચો એટલે કે ત્યાં જઈને યાચના કરજો, માંગણી કરજો તમારા મિત્ર પાસે, જે બળદેવનો ભાઈ છે કૃષ્ણ, જે કૃષ્ણ અને બળદેવ તમારા મિત્રો છે, બાળપણના સખા છે. હું તમને પગે લાગું છું, વિનંતી કરું છું, તમે જાઓ એમની પાસે. અક્ષર લખ્યા દારિદ્રના ઋષિરાયજી રે, તોષે ધરણી ધર તત ખેવ લાગુ પાયજી રે. કહે છે કે આપણા દરિદ્ર, દરિદ્ર એટલે કે આપણા ગરીબીના અક્ષરો જે લખ્યા છે, જે નસીબમાં જે ગરીબી લખી છે, એ તમે એમને કહેજો, તમે એમને વાત કરજો, યાચના કરજો, તમારા દરિદ્રતાની, તમારી ગરીબાઈની વાત કરજો. જે ધરણીધર, ધરણી એટલે કે ધરતી પરનો જે વિષ્ણુ છે, જે કૃષ્ણ તમારો મિત્ર છે, સખા છે, એ તરત જ તમારી દરિદ્રતાની વાત સાંભળીને જ તતખેવ એટલે કે તરત જ તમારા દુઃખ દૂર કરશે.
હું તમને પગે લાગું છું, તમે જાઓ તમારા મિત્ર પાસે. સુદામાની પત્ની સુદામાને વારંવાર કહે છે કે તમે તમારા બાળપણના સખા પાસે જાઓ, એ તમારા દુઃખ જરૂર દૂર કરશે, તરત જ કરશે. તતખેવ ત્રિકમ છેદસે દારિદ્ર કેરા ઝાડ રે, પ્રાણનાથ પધારો દ્વારિકા, હું માનું તમારો પાડ રે. અહીં સુદામાજીની પત્ની કહે છે કે તમે જાઓ તમારા બાળપણના સખા પાસે, મિત્ર પાસે. તવ ખેવ ત્રિકમ એટલે કે વિષ્ણુ, જે ત્રણેય લોકનો દેવ છે, કૃષ્ણ વિષ્ણુનો જ અવતાર છે, તેની પાસે જાઓ, તમારા દુઃખની વાત કરો. મને વિશ્વાસ છે કે તમારું દુઃખ એ જરૂર દૂર કરશે. જે વિધાતાએ આપણા જે નસીબમાં જે લેખ લખ્યા છે એ દુઃખરૂપી ઝાડ જરૂર કાપશે. પ્રાણનાથ દ્વારિકા પધારો. પ્રાણનાથ એટલે કે સુદામા, તમે જાઓ, જે આપણી પરિસ્થિતિ છે, જે આપણા બાળકોની પરિસ્થિતિ છે, એની તમે વાત કરો. જે તમે આ દરિદ્રરૂપી વૃક્ષ જે તમારી જોડે લઈને ચાલો છો, તે જરૂર એ કાપશે. પ્રાણનાથ તમે દ્વારિકા પધારો, હું તમારો આભાર માનીશ. તમે તમારા મિત્ર પાસે જાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કૃષ્ણ અને સુદામાના મિત્રતાની વાત. જ્યારે પોતાના પત્નીના કહેવાથી સુદામા કૃષ્ણ પાસે દ્વારિકા જાય છે, એટલે કૃષ્ણની રાજધાની દ્વારિકા, દ્વારિકા જાય છે ત્યારે કૃષ્ણ ધામધૂમથી એનું સ્વાગત કરે છે. સુદામા કૃષ્ણ માટે એક મુઠ્ઠી ચાવલ ચોખા લઈને જાય છે. કૃષ્ણના આવા સ્વાગતથી સુદામા કશું જ પોતાની વાત નથી કરી શકતા, પોતાના દિલની વાત, પોતાના દરિદ્રની વાત, અને એમ નમજ કીધા વગર પાછા આવે છે. જ્યારે એ ઘરે આવે છે ત્યારે પોતાની ઝૂંપડીની બદલે એક મહેલ, ભવ્ય મહેલ બની ગયેલો હોય છે. પોતાની પત્નીને સોળે શણગાર સાથે જોઈને એ મનોમન કૃષ્ણને આભાર માને છે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે પ્રેમાનંદ રચિત સુદામા ચરિત્ર આખ્યાનખંડ તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે. તો ફરી મળશું આપણે હવે પછીના નવા પ્રકરણમાં. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.